नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारू स्वागत है। विद्यार्थी मित्रों, तमने जे धोरण चार में कूहू पाठ्यपुस्तक आपवामां आजना वीडियो में आप जो पाठ त्रण जे छे एनो त्रीजो भाग ए आपणे जोवाना छे। आगळना बे भाग छे आपणे अलग अलग विडियो द्वारा जोई चूक्या छीए। जो तमारे जोवानो समझवानो लखवानो बाकी होय तो खास लखी लियो, जोई लियो, समझी लियो, बराबर, जेथी करीने तमारे आगळ जे भणवामां तमने सरळता रहे अने समजाय काई, बराबर। चलो हवे त्रीजा भागमां आपणे क्यांथी जोवानो छे तो के आगळ आपणे बीजा भागमां छेले आपणे कविता जोई हती, बराबर, બે ભાઈ બહેનવાળી ભાઈ બહેનવાળી કવિતા જોઈ હતી। ત્યારબાદ નીચેના પ્રશ્નો થોડાક આપેલા હતા, પ્રશ્નો પણ જોયા હતા। હવે આજમાં આપણે શું જોશું તો કે કવિતામાંથી એવી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે જોઈ શકીએ, અડી શકીએ, તેમજ જેને જમીન સાથે કે આકાશ સાથે કોઈ સંબંધ હોય, શોધો અને ઉદાહરણ પ્રમાણે કોઠામાં લખો, બરાબર। ચાલો હવે દેખાય એવી વસ્તુ પછી એને અડી શકાય એટલે કે અડાય, બરાબર, જમીન આરા શું સંબંધ છે અને આકાશ આરા શું સંબંધ છે, બરાબર, એ આપણે લખવાનું છે। પેલું તમને પૂછ્યું રેતી, તો કે રેતી નડી શકાય, હા ભાઈ રેતી નડી શકાય જમીનમાં, તો કે હા રેતી હોય છે આકાશમાં કંઈ હોતું નથી। પછી તારા હોય એને અડી ન શકાય, જમીન પર ન હોય ક્યાં હોય, તો કે આકાશમાં, બરાબર, એટલે જ્યાં જ્યાં આવશે ત્યાં ત્યાં આપણે લીધું। પછી ઓશિકાની વાત થઈ ત્યારે અડી શકાય, તો કે આ જમીન કે આકાશ સાથે કંઈ સંબંધ નહીં, ખેતર છે તેને અડી શકાય અને જમીન પર હોય, કોતર છે નડી શકાય ને પણ ક્યાં હોય, જમીન પર। આવા હજી ઘણા બધા ઉદાહરણ છે, બરાબર, એ તમે એમાંથી જોઈ અને લખી શકો છો, અને જો ન આવડે તમને ખબર ન પડે તો ખાસ કોમેન્ટ કરજો, અમે તમને એ પણ લખીને આપી દેશું। ચાલો હવે ત્યારબાદ છે કે ભાઈ બહેને કરેલી ક્રિયા જે છે એ બાજુમાં કરેલી હોય તો બાજુમાં લખવાનું કરેલી, અને જે ક્રિયા કરવાની ઈચ્છા ધરાવે છે એની બાજુમાં લખવાનું ઈચ્છા, બરાબર। આ રીતે આપણે જે વાક્ય તમને આપેલા છે એની બાજુમાં લખવાનું છે। તો પેલું છે કે ઓશિકા ઉપર ધાબળા ઢાંક્યા, તો કે એને કરી લીધી હતી, તો ત્યાં લખવાનું કરેલી। પછી ખેતર કોતર પગપાળા ચાલ્યા, તો એ પણ કરેલી છે, તો ત્યાં લખવાનું કરેલી। પછી આંબાવાડી ફળિયા, તો કે એ પણ કરેલી છે। ભાવતી રસોઈ બનાવવાની છે, તો એની ઈચ્છા છે, બરાબર, અહીં કરેલી લખ્યું છે, પણ ત્યાં શું છે, ત્યાં આવશે ઈચ્છા, બરાબર। પછી ઝાકળને ઉડી જતું રોકવાનું, તો કે એ ઈચ્છા છે। પછી ધીમેથી બારણું ઉગાડ્યું, તો કે હા એ તો કરેલું હતું એને। પછી ઝાકળની ચૂંદડીનો છેડો પકડી આકાશમાં જવું છે, તો કે એને ઈચ્છા છે। પછી ઝાકળ બનાવનારને મળવું છે, તો એ પણ એની ઈચ્છા છે। ઘરના બહારના વાતાવરણની મજા અથવા તો હવાની મજા માણી, તો એ પણ કરેલું છે, ખબર, છુપીને ભાગી ગયા હતા, પછી ત્યારબાદ એને હવા મજા છે એ માણી હતી। પછી શંખલા અને છીપલા વીણી વાદળમાં વેરવા છે, એ પણ એની ઈચ્છા છે। આપણે આપણું નથી, પણ આપણે જે ભાઈ બહેનની ક્રિયાવલી જે આપણે કવિતા જોઈ, બરાબર, આગળના વિડીયોમાં એમાંથી જે ઈચ્છા છે એ આપણે એમાં લખવાનું છે, બરાબર, કે એ બે શું કરેલું છે કે ઈચ્છા છે એની। પછી આકાશથી તારા લાવી ધરતી પર પંખેરવા, તો કે એની ઈચ્છા છે। પછી ઘરના લોકોને જાણ ન થાય તેમ ભાઈ બહેન ચૂપમાંથી ઘરમાંથી ભાગ્યા, તો કે એ પણ એને કરેલું છે, બરાબર, એટલે આ એને કરેલું છે એ આપણે એમાં લખ્યું છે કરેલી, અને જે એની ઈચ્છા છે એમાં લખ્યું છે આપણે ઈચ્છા, બરાબર। તમારે પણ આ જ રીતે લખવાનું છે। ચાલો હવે તમારે જોડીમાં કામ કરવાનું છે, વાંચો, બરાબર, વાક્યને વાંચવાનું છે અને લીટી કરેલા શબ્દોનો અર્થ છે એ શોધીને એની ઉપર આપણે રાઈટની નિશાની કરવાની છે। ચલો પેલું છે કે ઉનાળામાં સાંજના પહોરે ખુલ્લામાં ફરવા જવાથી ગરમી ઓછી લાગે, હવે તમને કયા શબ્દો ઉપર નીચે લીટી કરી છે, તો કે પહોરે, પહોરે એટલે શું થાય એનો આપણે બીજો સામાન્યથી શબ્દ, બરાબર, એ આપણે ગોતવાનો છે, શબ્દોનો અર્થ ગોતવાનો છે। તો પહોર એટલે છાંયો થાય, સમય થાય કે રસ્તો, તો કે ભાઈ પહોર એટલે શું થાય, સમય, બરાબર, સાંજના સમયે ખુલ્લામાં ફરવા જવાથી ગરમી ઓછી લાગે। બીજું છે કે પ્રિયાને શરદી થઈ હતી એટલે મમ્મીએ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી દીધી, પણ પ્રિયા રાત્રે બિલી પગે રસોડામાં જઈને બે આઈસ્ક્રીમ ખાઈ ગઈ, બરાબર, શરદી થઈ એટલે એટલે શું હતું, તો કે ભાઈ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી હતી, પણ પ્રિયા જે છે એ બિલી પગે રસોડામાં જઈને બે આઈસ્ક્રીમ ખાઈ ગઈ। તો બિલી પગે એટલે શું થાય, તો કે બિલી પગે આપણે ખબર હોય કે ભાઈ છાનામાના, તો એની નીચે આપણે કરવાનું રાઈટ, છાનામાના ધીરે ધીરે, કે મેં બોલીને એવું થાય નહીં। ત્રીજું, નદીનું વહેણ એટલું ઝડપી હતું કે હોડીને કિનારે લાવવી મુશ્કેલ પડી, જો વહેણ નીચે અંડરલાઈન કરેલી છે, નીચે લીટી કરેલી છે, વહેણ એટલે શું થાય, તો કે નદીનું વહેણ એટલે કે નદીનો પ્રવાહ, નદીમાં જે પાણી હતું એનો પ્રવાહ એટલો ઝડપી હતું કે હોડીને કિનારે લાવી મુશ્કેલ થઈ પડી। ચોથું, મમ્મીની સાડી વચ્ચેથી સારી છે પરંતુ એની કોર ઘસાઈ ગઈ છે, હવે કોર, કોર એટલે શું, તો આપણે કહેતા હોય કોર એટલે ધાર, તો ધાર છે એમાં આપણે આવશે રાઈટ, બરાબર। ચાલો હવે વાક્ય છે વાંચવાના છે, સાચું કે ખોટું એ કરો, અને ખોટું હોય તો સુધારીને બોલો। તો પહેલાં આપણે ખોટા વાક્ય કરેલા છે, પહેલાં સાચા વાક્ય છે જોઈ લેશું, બરાબર, ત્યારબાદ ખોટા વાક્ય છે આપણે લખેલા છે એ પણ આપણે નીચે જોઈ લઈએ। ચલો, ભાઈ બહેન ધાબળું ઓઢીને ઘરમાં ભાગીએ, વાક્ય ખોટું છે, આપણે સાચું વાક્ય છે નીચે લખ્યું છે, પહેલાં સાચા જોઈ લઈએ, ખોટા એકાદ જોઈ લઈએ। ચાલો બીજું છે એ સાચું છે કે કોઈ ઉઠી ન જાય તે માટે ભાઈ બહેને કાળજી લીધી, બરાબર, ત્યારબાદ છે છઠ્ઠું, એ પણ સાચું છે કે ખુલ્લી જગ્યામાં પહોંચ્યા તેથી ભાઈ બહેનને હવે પોતાનું ઘર ગમતું નથી, બરાબર, આ વાક્ય કેવું છે સાચું, ખોટા છે આપણે હમણાં જોશું, બરાબર।
आठमू है कि झाकड़ ने पकड़ी राखवा भाई बहन की इच्छा है, आ वाक्य साचु है। नवमू, भाई बहन ने झाकड़ बनावनार विषे जाणवे कि झाकण कोण बनावे छे, बरोबर, आ वाक्य साचु है। दसमू है कि तारा और शंखला की जगह बदली नाखी है, आ वाक्य केवं है साचु है, बराबर। चलो हम आप जुए खोटा वक्य, त्यारबाद आप वक्य वाँचो है साचो कुल खोटो कुल आप कही देशों, बराबर। चलो खोटा वक्य तो मैं पहलूत, भाई बहन धाबड़ो ओढ़ीने घर में भाग्या, ना एवं ना आवे, शूँ आवे तो कि भाई बहन ओसिका उपर बे धाबड़ा ओढ़ाड़ी ने घर में भाग्या, ओसिकू तो एनी पर धाबड़ा ओढ़ाड़ी ने भाग्या था। पछी त्रीजु वाक्य छे ए पण खोटू हतुं कि घरनी बहारनुं आकाश अंधकारथी भरेलुं हतुं, ना एवुं न आवे, त्यां शुं आवे तो कि घरनी बहारना आकाशमां चंद्रनुं उजवाड़ुं हतुं, बराबर। त्यारबाद चोथुं छे ए पण खोटुं हतुं कि खुली जग्यामां वाता पवनमां भाई बहेने निरांत अनुभवी, ત્યાં શું આવે તો કે ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને હવાની મોજ માણી, બરાબર, હવાની શું કર્યું એને મોજ માણી। ત્યારબાદ પાંચમું છે કે ઠંડા પવનથી ભાઈ બહેન થીજી ગયા, આ વાક્ય ખોટું છે, એમાં શું આવશે તો કે ઠંડા પવનમાં ભાઈ બહેન ખેતર અને કોતર વટાવીને ચાલ્યા, બરાબર। ત્યારબાદ સાતમું છે કે ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા, એ વાક્ય ખોટું છે, ત્યાં શું આવશે તો કે ખેતર વટાવતા ભાઈ બહેન આંબાવાડિયા ખૂંદીને વળ્યો, બરાબર। ચાલો ખબર પડી ગઈ ક્યાં સાચા છે ને ક્યાં ખોટા। ત્યારબાદ આપણે શું જોવાનું હતું તો કે ભાઈ આપણે છે વાક્ય વાંચવાના છે અને સાચો ક્લું છે કે કલ્પના છે તે આપણે લખવાનું છે, બરાબર। વાક્યમાં લખવાનું કે આ સાચું છે તો લખવાનું સાચો ક્લું અને કલ્પના હોય તો લખવાનું કલ્પના। પહેલું છે ખૂબ ઠંડો પવન વાય છે, તો એ શું છે તો કે સાચું ક્લું, બરાબર, પવન વાય છે। બીજું ઊંચા આકાશમાંથી તારા નીચે લાવવા છે, તો એકમાત્ર કલ્પના છે, ઊંચા આકાશમાંથી તારા આપણે નીચે લાવી શકીએ નહીં, બરાબર। ત્રીજું છે અજવાળી રાતે ખેતર ફરવા, અજવાળી રાતે શું કરવું છે, ખેતર ફરવા છે, તો માત્ર એની કલ્પના છે। ચોથું છે ખુલ્લી હવામાં ફરવાનો આનંદ ખોડે, એટલે કે આવે છે, આનંદ ખોડે છે તો આનંદ આવે છે, આવે તો સાચું કહું, બરાબર, કારણ કે એને બહાર નીકળી સંતાઈને અને પછી ખુલ્લી હવાની મોજ એને માણી હતી। પાંચમું પથરાયેલું ઝાકળ ચૂંદડી જેવું લાગે છે, તો કે આ સાચું કહું છે, ચૂંદડી જેવું લાગે છે। છઠ્ઠું ભાઈ બહેન ભાગ્યા તે બાપુને ખબર નથી, સાચું કહું, હાલો કે ભાઈ બહેન એ ઘરમાંથી ભાગી ગયા હતા ઓશિકાને ગોદડા ઓઢાડીને, બરાબર, એ કોઈને ઘરમાંથી એને ખબર નથી। ત્યારબાદ સાતમું છે કે સોનેરી કોરવાળી વાદળી લાવવી છે, આ શું છે એની કલ્પના છે, આ વાક્ય સાચું નથી, બરાબર। ચાલો ખબર પડી ગઈ, હવે ત્યારબાદ આપણે જોવાનું છે કે કાવ્યમાંથી બોલવામાં લાગતા શબ્દ સરખા શબ્દ છે શોધીને લખવાના છે, બરાબર। કાવ્યમાં બોલી તો એમાં આપણે પ્રાસજીનો સરખો મેચ થતો હોય એટલે સરખા શબ્દ લાગતા હોય શબ્દ શોધીને લખવાના, જો પહેલું છે કે દાખલા તરીકે જાગતા ભાગતા છે તો આગડા તો કે ધાબડા, જાણતા તો કે માણતા, વાંકડું તો કે સાંકડું, ખાડવી તો કે સાવડી, અજવાળિયા તો કે આંબાવાળિયા, બાંધશું તો કે રાંધશું, બરાબર, આ શબ્દ કેવા છે સરખા સરખા આપણે લાગે છે। ચાલો હવે જોડીમાં કામ કરવાનું છે, કવિતાના આધારે લખો, દરેક આવતા જે શબ્દ છે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવીને બોલો। પેલા જે શું છે તો કે હવા છે, કેવો કેવી કે કેવું આવે તો હવા કેવી એમ આવે, તો હવા કેવી તો કે ખુલ્લી, બરાબર। પછી વાયરો કેવો હોય તો કે વહાલો હોય ને ટાઢો હોય, કેવી કેવુંમાં કાંઈ આવશે નહીં, જે એની લિંગને મેચ કરતું હોય એવું આપણે લખવાનું છે। અજવાળું તો કે અંજવાળું કેવું એમ બોલીને આપણે, કેવું અંજવાળું છે તો કે ધોળું। પછી રેતી તો કે રેતી કેવી તો કે ચાંદી જેવી, ઘર અથવા તો રહેઠાણ કેવું તો કે સાંકડું અને મોકળું। પછી વાદળી કેવી તો કે સોનેરી કોરવાળી, પછી રસોઈ કેવી તો કે રસોઈ ભાવતી, બરાબર, આ રીતે આપણે લખતા હોઈએ છીએ। ચાલો હવે આપણે એની ઉપરથી વાક્ય પણ લખવાના છે, બરાબર। ચાલો શું આવશે, પહેલું છે કે ખુલ્લી હવામાં ફરવાની મજા આવે, બરાબર, ખુલ્લી હવા હતી કેવી તો કે ખુલ્લી હતી, બરાબર, હવે ખુલ્લી હવામાં ફરવાની મજા આવે। બીજું છે કે ટાઢો હિમ જેવો વહાલો વાયરો હોય છે, બરાબર। ત્રીજામાં શું આવશે તો કે ચાંદની રાતનું ધોળું અજવાળું તન મનને તાજગી આપે છે। પછી ત્યારબાદ ચોથું આવશે કે દરિયા કિનારાની સ્વચ્છ ચાંદી જેવી રેતીમાં રમવાની મજા આવે છે। પાંચમું સાંકડું ઘર છોડીને વનનું મોકળું રહેઠાણ મને ખૂબ ગમે છે, બરાબર, ઘરનું અને તું આપણે રહેઠાણ, બરાબર, રહેવાનું કેવું હોય તો કે મોકળું હોય અથવા તો સાંકડું હોય। પછી છઠ્ઠું છે અમે સંધ્યા ટાણે આકાશમાં સોનેરી કોરવાળી વાદળી જોઈ હતી, બરાબર, વાદળી કેવી તો કે કોરવાળી જોયું હતું ને આપણે। પછી સાતમું છે છેલ્લું કે અમે ભાવતી રસોઈ જમ્યા અને પાછલા પહોરની મીઠી નિંદ્રા માણી, ખ્યાલ આવી ગયો મિત્રો। ત્યારબાદ આગળ હવે શું છે તો કે પ્રશ્ન છે આપણે જોવાના છે। ચાલો શું છે પ્રશ્ન તો કે બે ત્રણ વાક્યમાં પ્રશ્નના ઉત્તર લખો, તો પહેલું છે કે ભાઈ બહેન ઘરેથી ભાગી જવા સી યુક્તિ કરી હતી, તો કે ભાઈ બહેને ઘરેથી ભાગી જવા માટે પાછલા પહોરની નિંદ્રા એની ઉડી ગઈ હતી, તેઓએ ઓશિકા ઉપર બે ધાબડા ઓઢાડ્યા અને પછી ચૂપચાપ ઘરેથી ભાગી ગયા।
ચાલો બીજું છે કે ભાઈ બહેન ભાગ્યા તેની મા બાપને કેમ ખબર ન પડી? તો કે રાતલીના પાછળા પહોરનો સમય હતો, ભાઈ બહેનની નીંદર ઉડી ગઈ હતી, તેમના મા બાપ ઊંઘતા હતા. તેવા સમયે ઓશિકા ઉપર બે ધાબળા ઓઢાડીને ભાઈ બહેન ચૂપચાપ ભાગ્યા, તેથી મા બાપને ખબર પડી નહીં. ઓશિકા જોવે તેમ થાય કે સુતું છે, ઓશિકા ઉપર ઓઢાડીને ભાગી ગયા હતા. ત્રીજું, ઘરની બહાર એવું શું શું છે કે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે? તો કે ઘરની બહાર ખુલ્લી હવા છે, ઠંડો વાયરો વાય છે, અજવાળી રાત્રિ છે અને મોકળાશ છે. એ ભાઈ બહેનને આ બધું જે છે એ ખૂબ જ ગમે છે. ત્યારબાદ ચોથું છે કે ચૂંદડી શાની બનેલી છે? આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે? ચૂંદડી જે છે એ ઝાકળીની બનેલી છે અને આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ ચૂંદડીનો છેડો ઝાલીને જશે અને જોશે કે એનો સાળવી એટલે કે એનો વણકર, એનો બનાવનાર છે એ કોણ છે. બરોબર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે શું કરશે? તો કે ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન છે શું કરશે? તો કે તે માટે ભાઈ બહેન આ બધી તારલા લાવીને ધરતીને ખોળે ખંખેરશે. તેઓ સોનેરી કોરની વાદળી લાવીને ધરતી પર ચારે બાજુ ચંદરવા બાંધશે. બરોબર, ખ્યાલ આવી ગયો. ચાલો ત્યારબાદ આગળ જોઈએ કે ભાઈ બહેને જે કર્યું, જોયું અને અનુભવ્યું તે આપણે લખવાનું છે. ચાલો પેલું શું? તો કે ઠંડો પવન વાયો, પછી ઓશિકા ઉપર તાબડા ઓઢાડ્યા, રૂપાળી રેતી, ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા. બરોબર. પછી ખેતર કોતર વટાવ્યા, વહેતું ઝરણું જોયું, પછી તો કે આંબા વાળ્યું, ખૂંદી વળ્યા અને રૂપાળું રહેઠાણ છે ત્યાં પાછા પહોંચી ગયા. ચાલો હવે કવિતાના આધારે આપણે ફકરો પૂરો કરવાનો છે કે મારી અને મારા ભાઈ બહેન એના નામ છે, તમે જે લખો એ લખી શકો છો. બરોબર. નહીં, એકએક ઊંઘ ઉઠી ગઈ અને પછી અમે આ ઘરમાંથી નીકળી જવાનો પ્લાન બનાવ્યો. સૌથી પહેલાં એક યુક્તિ વિચારી કે અમે ઓશિકા ઉપર બે ધાબળા ઓઢાડ્યા અને ચૂપચાપ ઘરમાંથી બહાર ભાગી ગયા. બહાર ઠંડો પવન વાતો હતો, તેની મોજ માણી અજવાળી રાત્રે ખેતર અને કોતર વટાવતા અમે આખું આંબા વળ્યું ખૂંદી વળ્યા. રૂપેરી રેતી વેરાયેલી હતી, તેની પાસે ઝરણું વહેતું હતું. અમે સાંકડું ઘર છોડીને મોટું કે મોકળું જે રૂપાળું રહેઠાણ છે અમને ખૂબ જ ગમી ગયું હતું. ચાલો ત્યારબાદ જે જોડીમાં કામ કરો, એકબીજાની સામે બેસો અને એક મિનિટ સુધી જોયા કરો. તે પછી નીચેના શબ્દ છે મોટેથી વાંચો. પહેલાં બેસવાનું, એક મિનિટ સુધી જોયા કરવાનું અને મોટાના શબ્દ છે કે અ અને આથી શરૂ થતા હોય એવા શબ્દ એક જ રહેવો જોઈએ, પણ એમાં આપણે ક્યાં ક્યાં ફેરફાર કરીએ છીએ એ આપણે જોવાનું. તો લલિત છે તો શું? તો કે લલિતા. ઓ અને આ થયું શેઠ શેઠાણી, મન માન. બરાબર. પવન પાવન, સરસ અને સારસ. પછી ઈ અને ઈ, રસ્વ ઈ અને ઈ કરો તો દીન અને દીકરો. બરાબર. દીન અને દીન બેનો મિનિંગ અલગ થાય, ઈ રસ્વ અને ઈ દીર્ઘ. બરાબર. દિવસ અને દીકરો, ભૂમિતિ દીપિકા, ખડીયો, પછી લીમડો, અગિયો, બગીચો, પરોઢિયું અને દર્શનીય. બરાબર. જો રસ્વ દીર્ઘ છે એમાં ફેર થાય છે, બીજો કાંઈ ફેર આમાં થતો નથી. અને ઊ અને ઊ છે તો કે ભોળું અને તંબુ. તો નીચે અંડરલાઈન કરેલી જ છે, લીટી કરેલી છે એટલે આપણે ખ્યાલ આવે શું ફેરફાર થયો. સસલું અને કુળ, જુસ્સો પૂજા, પછી મુક્ત ખેડૂત, દુશ્મન, પછી મજબૂત, સુર દૂષિત, સુંદર, કુક, સુખ અને બૂમ. બરાબર. ચાલો હવે ત્યારબાદ છે કે શબ્દોમાં અક્ષરો સાથે જોડાયેલી નિશાનીઓ જુઓ. બરાબર. હવે આપણે ચોથું ધોરણ લખ્યું છે તો ચોથામાં ચો છે તો ચ પ્લસ ઓ થાય ને. બરાબર. ચ પછી એનું આપણે કાનો માતર કરી બાજુમાં ઉપર કરીએ. પછી થુમાં તો કે નીચે થુ ને ઉપર મીંડું છે. ધોમાં તો કે ધ, પછી આમ આપણે કાનો માતર કરીએ એ અને ર અને હણ. બરાબર. તો હવે કોષ્ટકમાં આપણે એવી જ રીતે નીચે લીટી કરેલ અક્ષર છે એને રસ્વ છે દીર્ઘ છે. બરાબર. એમાંથી યોગ્ય નિશાની છે લગાડો અને બનેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. બરાબર. ચાલો હવે પેલું છે ખજર છે તો ખજર ન આવે ત્યાં શું આવે? ખજૂર આવે. જો એમાં બીજા ખાનામાં જુઓ તમને કઈ નિશાની છે લખી છે અને પછી લખવાનો શબ્દ ખજૂર. વાક્ય શું બને? તો કે ખજૂરનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ચલો ઘઉં ઉપરથી શું બનાવી શકીએ? તો કે આપણે ભાઈ ઘઉં ઉપરથી ઘી બનાવી શકીએ. બરાબર. તો શું આવશે? દીર્ઘરી ઘી આવશે. હા તો આવશે. તો શું શબ્દ બનશે? તો કે ઘી. તો કે અહીં ગાયનું ઘી મળે છે. પછી જઈ છે એમાં જોની નીચે લીટો કરે છે. જઈમાં શું આવશે? તો કે જુઈ આવશે. બાગમાં જુઈના છોડ પણ છે. બરાબર. પછી પંછડ છે તો પંછડમાં શું આવશે? તો કે પંછડમાં પૂય આવશે અને ડી આવશે એટલે કે પૂંછડી થશે. એટલે હાથીની ટૂંકી પૂંછડી હોય છે. પછી પેન્સિલ છે એમાં તો કે પેન્સિલ આપ્યું તો શું બનશે એમાં? તો કે પેન્સિલ. તો કે મારી પાસે પેન્સિલ નથી અથવા એમાં કહી શકો મારી પાસે બે પેન્સિલ છે. બરાબર. ચાલો પછી પુસ્તક છે તેમાંથી શું બનશે? તો કે પુસ્તક. તો વરસાદથી મારું પુસ્તક પલળી ગયું. પછી છઠ્ઠું છે સંરક્ષિત તો ત્યાં શું આવશે? સુરક્ષિત. બરાબર. અમે સુરક્ષિત સ્થળે રોકાઈ ગયા. પછી શક્તશાળી છે તો ત્યાં શું આવશે? તો કે શક્તિશાળી. ભારતનું સૈન્ય શક્તિશાળી છે. ખ્યાલ આવી ગયો. ત્યારબાદ તમને આપેલું છે કે વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નના જવાબ લખો. કે જમણી બાજુએથી પોપટ અને ડાબી બાજુએથી પોપટી આવ્યા.
માળામાં બચ્ચા તેમની રાહ જોતા હતા. પોપટું એક જરાક તોફાની હતું, તે બધાને ખસેડીને આગળ આવી ગયું. પોપટીએ તેની ચાંચમાં ઈયળ મૂકી પછી તેને પગ વડે ખસેડ્યું. પોપટીએ પોપટું બે, પોપટું ચારને ખાવાનું આપ્યું અને પોપટે પોપટું પાંચ અને પોપ અને ત્રણને ખાવાનું આપ્યું. બરાબર, પોપટ અને પોપટીના બચ્ચા હતા, અલગ અલગ નામે હતા, એક બે ત્રણ ચાર પાંચ. બરાબર, અને ખાવાનું અલગ અલગ આપ્યું. ચાલો હવે તોફાની કોણ હતું? તો કે ભાઈ પોપટું એક જે છે એ જરાક તોફાની હતું. બીજું, પપ્પાએ ક્યાં બચ્ચાને ખાવાનું આપ્યું? તો કે પોપટ એટલે પપ્પા થયો, પોપટે ક્યાં? તો કે પાંચમું અને ત્રણ. બરાબર, તો પપ્પાએ પોપટું પાંચ અને ત્રણને ખાવાનું આપ્યું. ઈયળના બચ્ચાનું નામ શું હશે? તો કે આના પોપટના પોપટું ને પોપટીને એવું હે, તો આમાં શું હશે ઈયળના? તો કે ઈયળના હશે બચ્ચાનું નામ ઈડું, ઈડી એવું નામ હશે. બરાબર, ચાલો ચોથું છે, આ કુટુંબમાં કેટલા સભ્યો છે? તો કે ગણો, એટલે થાય પાંચ આપણે પોપટને અને બે એના મમ્મી પપ્પા, એના બચ્ચા પાંચ અને બે એના મમ્મી પપ્પા, એટલે સાત સભ્યો છે. ચાલો હવે આપણે ખોટો વિકલ્પ છે એ છેકવાનો છે. તો કે જમણેથી પોપટ આવ્યો. બરાબર, પોપટ આવીને પોપટ આવ્યું એમ ન થાય, પોપટ આવ્યો. ડાબેથી શું આવ્યું? તો કે પોપટી આવી. તો ત્યાં આવી આવશે એટલે આવ્યું ને આવ્યું છેકાઈ જશે. તેમને જોતાં જ પોપટું એક આગળ આવ્યું. બરાબર, આવ્યું આવશે ત્યાં. ચાલો ત્યારબાદ શું છે આપણે જોઈએ કે હસીએ, ચાલો એક જોક્સ આપેલો છે મસ્ત. શિક્ષક કહે છે કે પાંડવો વનવાસ માટે ક્યારે નીકળ્યા હતા? તો કે ચિંતન કે સાહેબ સવા નવ વાગ્યે. તો શિક્ષક કે એવું કેવી રીતે કહી શકે? તો કે ચિંતન કે સાહેબ વનવાસનું ઊંધું વાંચો. શું થાય? તો કે સવા નવ. બરાબર, તમને પણ ખબર હતી એવી નહોતી ખબર ને? ચાલો તમે પણ કોકને આ જોક્સ છે કરજો. ત્યારબાદ તમને લગભગ સરખા શબ્દો છે એ પૂછે કે જુલ્લો એટલે શું થાય? તો કે હિંચકો. માંજવું એટલે ઘસીને સાફ કરવું. હોંશ એટલે ઉમંગ. અનોખી એટલે બધાથી જુદી. કૌશલ્ય એટલે કળા અથવા તો કરવાની આવડત. પછી પારો એટલે લાકડાનો કાણાવાળો નાનો મણકો. ચણોઠી એટલે એક વેલનું બી. બરાબર, જો આપેલું છે બાજુમાં તમને દોરેલું જ છે. પછી આગળ ધસી આવવું એટલે કે પહેલી હરોળમાં આવવું. પછી વિધિવત એટલે શું થાય? તો કે નિયમ પ્રમાણે. લાડ લડાવવા એટલે કે વાહલ કરવું. અજબ સર્જન એટલે કે શું? તો કે નવાઈ લાગે એવી બનાવટ. પછી આંખમાં આંસુ ધસી આવવા એટલે કે દુઃખ અનુભવવું. મુશ્કેલી અને તકલીફ. બરાબર, મુશ્કેલી એટલે શું થાય? તકલીફ. પછી મેળો જામવો એટલે ઘણા લોકો ભેગા થવા. લચ્છી એટલે શું થાય? તો કે દોરાની જુડી. બરાબર, પછી ઝીણવટપૂર્વક એટલે શું થાય? તો કે ખૂબ જ બારીકાઈથી કરવું. ફરસાડ એટલે શું થાય? તો કે ગામના ઘરોમાં પહેલાં ઓરડાની આગળનો ખુલ્લી જગ્યાવાળો ભાગ. બરાબર, શીર્ષાસન એટલે શું? તો કે ઊંધા માથે થવું. ત્યારબાદ શબ્દ થેલી આપી છે. બરાબર, શબ્દ પોટલી, એમાં આપણે શબ્દ લખ્યા છે અતિથિ, નિયમિત, વિદાય, શાસન, શાસક, આસત, માસણ. બરાબર, આ બધા શબ્દ છે, તમે જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે ત્રીજો પાઠ હતો એ અહીંયા પૂરો થઈ ગયો. આવી રીતે તમારા પહેલો, બીજો અને ત્રીજો અને ચોથો, ચાર પાઠ છે આપણે પૂરા થઈ ગયા છે. બીજા બધા પાઠ છે એ પણ અપલોડ હમણાં થઈ જ જશે, તો ખાસ એ પણ જોઈ લેજો. એના માટે તમારે હવે શું કરવાનું છે? તો કે વિડીયોને પહેલાં તમારે લાઇક કરવાનો, તમારા મિત્રો સુધી શેર કરવાનો, અને ચેનલમાં જો તમે નવા હો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ બટન દેખાય છે ત્યાં સબસ્ક્રાઇબ કરી લ્યો અને બાજુમાં રહેલો બેલ આઇકન પણ દબાવી દો, જેથી કરીને તમારો ધોરણનો કોઈ વિડીયો અપલોડ થાય તેની નોટિફિકેશન છે તરત તમને મળતી રહે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.